જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારી સમક્ષ સુરતના ફેમસ ઈદડાની રેસીપી લઈને આવી છું. આની પહેલાં પણ મેં મારી ચેનલ ઉપર સુરતના ફેમસ ટામેટાના ભજીયા અને સુરતની ફેમસ ગ્રીન પાઉંભાજીની રેસીપી મેં શેર કરેલી છે. હું વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. સુરતના કંદોઈ કઈ રીતે આટલા વ્હાઇટ અને સોફ્ટ સ્પોન્જી ઈદડા બનાવે છે એની બધી ટિપ્સ અને ટ્રિક્સ હું તમારી સાથે અહીંયા શેર કરવાની છું. તમે જોઈ શકો છો આજે ઈદડા છે એ કેટલા વ્હાઇટ બન્યા છે અને કેટલા જાળીદાર બન્યા છે. જે મેં બનાવ્યું છે એ જ હું તમને અહીં બતાવી રહી છું. અને સોફ્ટ અને સ્પોન્જી તો કેટલા બન્યા છે જો, બિલકુલ રૂ જેવા પોચા બન્યા છે આ ઈદડા, અને બધી બાજુએથી એ પોચા બન્યા છે. તમે ક્યારેય આટલા પોચા સોફ્ટ અને સ્પોન્જી ઈદડા નહીં ખાધા હોય. તો ચાલો હવે આપણે આની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઈદડા બનાવવા માટે મેં અહીંયા બે વાટકી કણકી ચોખા લીધા છે. બે વાટકી ફૂલ ભરીને કણકી ચોખા છે અને એક વાટકી સફેદ અડદની દાળ લીધી છે. વાટકીનું માપ એક સરખું લેવાનું છે. બે વાટકી ચોખા હોય તો એક વાટકી અડદની દાળ લેવાની છે. મેં અહીંયા કણકી ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. તમે આ રીતે બાસમતી ચોખાનો પણ યુઝ કરી શકો છો, સોસાયટીના ચોખા પણ વાપરી શકો છો, અને સાઉથ ઇન્ડિયન રેસીપીમાં વપરાતા આ બાફેલા ચોખાનો પણ ઉપયોગ તમે કરી શકો છો. મેં અહીંયા કણકી ચોખા લીધા છે કારણ કે કણકી ચોખાથી ઈદડા જે છે એ ખૂબ જ સોફ્ટ અને સ્પોન્જી બને છે. હવે એક મોટા વાટકામાં આપણે ચોખા ઉમેરીશું અને એમાં જ આપણે દાળ પણ ઉમેરી દેવાની છે. હવે આપણે એને પાણીથી વોશ કરવાનું છે. હાથથી મસળી મસળીને આપણે પાણીમાં એને વોશ કરીશું આ રીતે, જેથી કરીને દાળ અને ચોખાનો બધો મેલ અને પોલિશ નીકળી જાય. તમે જોઈ શકો છો આ પાણી કેટલું મેલું થયું છે. આ પાણી હું કાઢી લઈશ અને 3-4 વખત મેં આ દાળ અને ચોખાને સરસ રીતે ધોઈ લીધા છે. હવે એમાં ચોખ્ખું પાણી ઉમેરીને આપણે દાળ ચોખાને પલાળવા મૂકી દઈશું. 7-8 કલાક માટે આપણે એને પલાળવાના છે, તો હું અહીંયા ઢાંકીને મૂકી રાખીશ. શિયાળો છે એટલે 8 કલાક, અને જો ઉનાળો હોય તો 6 કલાકમાં સરસ પલળી જાય. 8 કલાક થઈ ગઈ છે અને આપણા જે દાળ અને ચોખા છે એ સરસ ફૂલી ગયા છે અને પલળી પણ ગયા છે સરસ રીતે. તો હવે આપણે બધું પાણી કાઢી લેવાનું છે અને હવે આપણે એને મિક્સરમાં ઉમેરીશું. મિક્સરમાં પાણી નથી નાખવાનું, ફક્ત દાળ અને ચોખા જ લેવાના છે. આ રીતે પાણી વગર આપણે આ બેટર તૈયાર કરીશું. આમાં હું 4 મોટા ચમચા ખાટું દહીં ઉમેરી રહી છું. દહીં ખાટું હોય તો સરસ આથો આવશે. હવે આ બેટરને આપણે એક મોટા બાઉલમાં કાઢી લીધું છે. બેટરની કન્સિસ્ટન્સી જાડી જ લેવાની છે. આ રીતે બિલકુલ જાડું બેટર બનાવવાનું છે. દળતી વખતે તમને જરૂર લાગે તો તમે 1 ચમચી પાણી ઉમેરી શકો છો. આ હું તમને બતાવું છું, આપણે બેટર જે છે ને એ આ રીતે જાડું દળવાનું છે આ રીતે, અને જે એની કન્સિસ્ટન્સી છે એ પણ થીક રાખવાની છે. આ રીતે એની કન્સિસ્ટન્સી થીક જ રાખવાની છે. હવે આપણે એને ઢાંકી દઈશું અને એની ઉપર એક વજનદાર વસ્તુ મૂકીશું જેથી કરીને એરટાઈટ થઈ જાય અને સરસ મજાનો આથો આવે. આથો આવવા માટે આપણે એને 8-9 કલાક ઢાંકીને રાખીશું આ જ રીતે. અને શિયાળો છે એટલે હું એને તડકામાં મૂકીશ. જો ઉનાળો હોય તો 6 કલાકમાં સરસ આથો આવી જાય. આઠ નવ કલાક થઈ ગઈ છે અને સરસ આથો આવી ગયો છે. આમાં ખૂબ જ સરસ સુગંધ આવે છે આથાની. આ જે બેટર છે એ આ રીતે આપણે ઘટ રાખ્યું હતું કારણ કે હવે આપણે એને પતલું કરીશું. એ પણ આપણે એક ટ્રીક સાથે પતલું કરવાનું છે ને, એ હું તમને આગળ બતાવીશ. એની પહેલાં આમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે, તો આપણે એ મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા મેં આદુ મરચાં અને લસણ નાખી દીધા છે. હવે એને ચલાવી લેવાનું છે. એ પહેલાં હું અહીંયા 1 ચમચી મીઠું ઉમેરીશ. મીઠું તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો, વધારે ઓછા પ્રમાણમાં. એને હવે બરોબર મિક્સ કરી લેવાનું છે. આ રીતે બરોબર મેં અહીંયા મિક્સ કરી લીધું છે આ બેટર. હવે આપણે એને પતલું કરીશું અને એના માટે હું 1/2 કપ પાણી એક તપેલીમાં આ રીતે લઈશ.
હવે એમાં 2-3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ઉમેરીશ। ત્યારબાદ હવે આ પાણીને આપણે ગરમ કરવા મૂકીશું। હવે આ પાણીને મેં અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે, ઉકળે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે। જો આ ઉકળવા માંડ્યું છે, આટલું ઉકળે, આ રીતે ઉકળે પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને તરત જ જે આપણું આ બેટર છે એમાં મેં અહીંયા 1/4 ચમચી જેટલી સોડા લીધી છે, ટાટાનો સોડા છે આ, એ હું આમાં આ રીતે ઉમેરું છું અને એ સોડાને હલાવ્યા વગર એની ઉપર જ આપણે આ રીતે આ ગરમ પાણી અને તેલ રેડવાનું છે। મેં અહીંયા પાણી થોડું બચાવી રાખ્યું છે, જરૂર લાગશે તો આપણે ઉમેરીશું। હવે આ બેટરને આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે, બરોબર એક જ દિશામાં ચલાવવાની છે। તમે જોઈ શકો છો આ જે બેટર છે કેટલું ફૂલી રહ્યું છે અને કેટલો બધો ઝાગ બન્યો છે આની અંદર। આના લીધે જ, આ સ્ટેપ કરવાના લીધે જ આપણે બેટરને પહેલાં થીક રાખ્યું હતું। જો બેટર પહેલેથી પતલું હોય તો આપણે એમાં પાણી ન ઉમેરી શકીએ। તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી કેવી છે અત્યારે। આ જે પાણી વધ્યું છે એને આપણે ફેંકવાનું નથી। દાળ અને ચોખા તમે શાકભાજી ગમે તેમાં આનો યુઝ કરી શકો છો। આ જે બેટર છે એ જુઓ તમે કેટલું બધું ઉપર સુધી ઉભરાઈ ઉભરાઈને ફૂલ્યું છે, કેટલું ઝાગ બન્યો છે આની અંદર હું તમને ક્લોઝઅપમાં બતાવું છું અને કેટલા બધા એર બબલ્સ બન્યા છે। આ સ્પેશિયલ ટિપ્સ છે જેનાથી ઈદડા ખૂબ જ સોફ્ટ અને સ્પોન્જી બને છે। આ ટીપ તમને કોઈએ નહીં કીધી હોય અત્યાર સુધી। હવે જે થાળીમાં આપણે ઈદડાને સ્ટીમ કરવાના છે એને ઓઇલથી આ રીતે ગ્રીસ કરી લેવાનું છે, બધી બાજુઓથી સરસ ગ્રીસ કરી લેવાનું છે। મેં અહીંયા 2 પ્લેટ તૈયાર કરી છે। હવે તરત જ આપણે આ જે બેટર છે એમાં નાખીશું। સોડા નાખ્યા પછી તરત જ આપણે ઈદડાને સ્ટીમ કરવા મૂકી દેવાના છે। એવું ના બને કે તમે સોડા નાખ્યા અને 1/2 કલાક પછી એને સ્ટીમ કરવા મૂકો તો ઈદડા સરસ નહીં બને, સરસ રીતે ફૂલશે પણ નહીં। આ જે બેટર છે મેં એને 1/2 સુધી જ ભર્યું છે, આખું નથી ભરવાનું, 1/2 સુધી જ ભરવાનું છે થાળીમાં, કારણ કે સ્ટીમ થતી વખતે પણ એ હજી ફૂલશે। અને હવે એની ઉપર હું કાળા મરીનો પાવડર જે છે એ આ રીતે ભભરાવું છું। ઈદડા ઉપર કાળા મરીનો પાવડર ભભરાવવામાં આવે છે, લાલ મરચું નથી વપરાતું અને આનાથી ખૂબ જ ટેસ્ટ સરસ આવતો હોય છે। હવે એની ઉપર હું સફેદ તલ આ રીતે ભભરાવી દઈશ, થોડાક સફેદ તલ લીધા છે મેં અહીંયા, એને પણ હું આ રીતે હવે જે વાસણમાં આપણે ઈદડાને સ્ટીમ કરવાના છે એમાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। આ એક ઇમ્પોર્ટન્ટ ટીપ છે કે તમે જે વાસણમાં ઈદડાને સ્ટીમ કરવાનું એને પહેલેથી ગરમ કરવા મૂકો, પછી બેટર તૈયાર કરો, જેથી કરીને બેટર રેડી થતાં તરત જ એને સ્ટીમ કરવા મૂકી શકાય અને ઈદડા સોફ્ટ અને સ્પોન્જી અને સરસ ઈદડા બને। એક થાળી પર મેં આ બીજી થાળી આ રીતે ગોઠવી દીધી છે। હવે ગેસની ફ્લેમને આપણે ફૂલ ઉપર રાખવાનું છે, ફૂલ આંચ ઉપર જ એને રાખવાની છે આ રીતે, અને ઢાંકણ લગાડી દઈશું। 15 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દેવાનું છે આને। જે વધારાનું બેટર હતું એને પણ મેં અહીંયા સ્ટીમ કરવા મૂક્યું હતું અને એમાં મેં લાલ મરચું પાવડર ભભરાવ્યું છે, કારણ કે મને લાલ મરચાવાળા ઈદડા ખૂબ જ પસંદ છે। લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ છીએ આપણા ઈદડા સ્ટીમ થયા છે કે નહીં। આપણે છરીથી એને ચેક કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો આ જે છરી છે એકદમ ક્લીન નીકળી છે, એટલે આપણા જે ઈદડા છે સ્ટીમ થઈ ગયા છે। હવે આની ઉપર તમને થોડુંક વરાળનું પાણી દેખાઈ રહ્યું હશે તો ગભરાવાની જરૂર નથી। 2-3 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર આપણે એને ખુલ્લું સ્ટીમ થવા દઈશું, જેથી કરીને જે આ વરાળનું પાણી છે એ બધું સુકાઈ જાય। 3-1 મિનિટ માટે આપણે આમ જ રહેવા દઈશું। લગભગ 3 મિનિટ થઈ ગઈ છે અને આ જે વરાળનું પાણી છે એ બધું સુકાઈ ગયું છે અહીંયા, અને આપણા ઈદડા જે છે એ સરસ સ્ટીમ થઈ ગયા છે। હવે ગેસને આપણે બંધ કરી લેવાનું છે અને આ થાળીઓને આપણે બહાર કાઢી લેવાની છે અને 5 મિનિટ માટે આપણે એને ઠંડી થવા દઈશું, પછી આપણે એને કટ લગાડવાના છે। આ પણ ઈદડા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે તો આને પણ આપણે બહાર કાઢી લઈશું। આ જે થાળી છે એ ઠંડી થઈ ગઈ છે અને એને હું કટ લગાવી રહી છું, બિલકુલ ઠંડી નથી કરવાની, ફક્ત 5 મિનિટ પછી એને કટ લગાવીને જે તમને શેપ ગમે એ શેપમાં કટ કરી લેવાનું છે। અહીંયા મેં 3 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂક્યું હતું અને એમાં 1 ચમચી રાઈ ઉમેર્યું છું,
રાઈ, પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને 3-4 લીલા મરચાં હું આમાં નાખીશ. થોડાક મીઠા લીમડાના પાન. હવે આ જે વઘાર છે એ આપણે ચમચીથી આ રીતે બધી બાજુએ સરસ રીતે આપણે આની ઉપર નાખવાનું છે. બધી બાજુએ આપણે એને ફેલાવીને આ રીતે નાખી દઈશું. આની ઉપર હું લીલા ધાણા પણ આ રીતે બભરાવું છું થોડાક. અને આજે આપણા ઈદડા છે એ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. એને આપણે ચારે બાજુથી આ રીતે અલગ કરીને બહાર કાઢીશું. હું તમને બતાવું છું એક પીસ અહીંયા કાઢીને. તમે જોઈ શકો છો આ કેટલા સરસ ઈદડા બન્યા છે, કેટલા વ્હાઈટ છે, કેટલા સોફ્ટ અને સ્પોન્જી ઈદડા બન્યા છે. જુઓ, આ જુઓ. તો મિત્રો, કેવી લાગી તમને આ રેસીપી મને કમેન્ટમાં લખીને જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂરથી દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય.